ભરૂચના બાયપાસ ચોકડી પર સ્થાનિકોનો ચક્કાજામ યોજાયો. ખરાબ માર્ગના કારણે લોકો રસ્તા પર ઉતરી આવી ચોકડી પરના તમામ વાહનોને અટકાવી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ દહેજ બાયપાસ ચોકડી વિસ્તારમાં તેની બિસ્માર હાલતમાં બદલ રસ્તાના કારણે સ્થાનિક વાહન ચાલકો માટે જીવનું જોખમ બની રહ્યું છે. મસમોટા ખાડાના કારણે ધૂળ ઉડતી હોવાથી સ્થાનિક લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો બિસ્માર્ક માર્ગ ઉપરથી વાહનો લઈને પસાર થતા વાહન ચાલકોને માર્ગ ઉપરથી વાહન હંકારવાનો મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં 8 દિવસ સુધી આ રસ્તાનું રિપેરિંગ કામ હાથ ધરાયું નથી, ન તો નવીનીકરણ કરવામાં આવ્યું, જેના કારણે હાલ લોકોને આ માર્ગ ઉપરથી પસાર થવું મુસીબતને આમંત્રણ આપવા જેવી બાબત છે. એક તરફ અસંખ્ય ટ્રકો આ માર્ગ ઉપરથી અવરજવર કરે છે, તો બીજી તરફ સિટી વિસ્તારને અડીને આવેલ આ વિસ્તાર હોવાથી મોટી માત્રામાં દિવસ દરમિયાન વાહનોની અવરજવર થતી રહે છે. તેમ છતાં વિસ્તારના લોકોની કમનસીબી સમજો કે સ્થાનિક નબળી નેતાગીરીનું ઉદાહરણ, જે આજે લોકો માટે રસ્તા ઉપરથી પસાર થવું પણ મજબૂરી સમાન બન્યું છે. દહેજ માર્ગ ઉપર ટોલ ટેક્સ લેવામાં આવે છે, પરંતુ એ ટોલ ટેક્સ લેવા જેવી માર્ગ ઉપર સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે, તેમ માર્ગની હાલત જોતા કહી શકાય છે. દહેજ વિસ્તારમાં નામી કંપનીઓના વાહનો આ માર્ગ ઉપરથી 24 કલાક પસાર થાય છે, પરંતુ આજે પણ લોકોને પડતી સમસ્યાને જાડી ચામડી તો બની ગયેલું તંત્ર જાણે કે કુંભકરણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. એટલે જ તો સ્થાનિક આગેવાનોને લોકોએ રસ્તા ઉપર ઉતરી આવી ચક્કાજામ કરી તંત્ર વિરુદ્ધના સૂત્રોચ્ચાર કરી ભારે હોબાળો મચાવ્યો હતો. આજ રોજ ભરૂચ બાયપાસ વિસ્તારના તમામ નવયુવાનો, આગેવાનો અને વડીલો દ્વારા એક ચક્કાજામનો પ્રોગ્રામ અમે સફળ કરેલો છે. અમારે વખતો વખત જ્યારે પશ્ચિમ વિસ્તારને ન્યાય જોઈએ તો અમારે કાયદો હાથમાં લેવાનો, ચક્કાજામ કરવાનો. સરકાર મોટી મોટી વાતો કરે છે, અમારા વિસ્તારની તમે હાલત જોઈ લો કે ડામરનો રોડ કહેવાય તો અમારે મગજમારી મેમોરીમાંથી નીકળી ગયો કે કેવો રોડ આવે. અત્યારે અહીંયા ડામર નામની કોઈ વસ્તુ નથી. એક ટ્રક પસાર થાય તો અહીંયા 500 દુકાનો છે, 500 દુકાનોમાં ભયાનક દર ઉડે છે. એ દર ઉડવાથી આ દુકાનદારોની રોજીરોટી બંધ થઈ ગયેલી છે. અમારા બાળકો ઇસ્કૂલ છે ને અહીંયા રહીને તો ઘરે આવે ત્યારે અસ્થમાની બીમારી, આ તમે જોઈ શકો છો. આ ટ્રક ગયા અત્યારે કેટલી ભયંકર પરિસ્થિતિ. અમારા ઘરના ફેમિલીવાળા ઘરનો દરવાજો નથી ખોલી શકતા. આ સમસ્યા જંબુસર રોશન પાર્કના નાકાથી શેરપુરા ગામ સુધી છે. વખતો વખતે અમે ગુજરાત સરકારને લખ્યું, આ આપણી સમક્ષ છે. અમે અત્યાર સુધી 2011થી 9 આવેદનપત્રો ગુજરાત સરકાર માર્ગ અને મકાન મંત્રી અને કલેક્ટર સાહેબને લખીને આપ્યા અને PWDને, GSRDCને કે આ વિસ્તારની આ સમસ્યા ભયંકર છે. રાજ્યના ગૃહમંત્રી અને જિલ્લાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા જ્યારે આ રસ્તા પરથી પસાર થયા તો એમને પોતે દુઃખ થયું કે આ વિસ્તારની પ્રજા અહીંયા કેવી રીતે જીવે છે. તો એમણે તાત્કાલિક કલેક્ટરને સૂચના આપી, પરંતુ આ જાડી ચામડીનો અધિકારીઓ કલેક્ટર સાહેબની સૂચનાને પણ ઘોળીને પી ગયા. ગઈકાલે અમને કલેક્ટર સાહેબે આશ્વાસન આપેલું છે કે 30 તારીખ સુધીમાં આ તમામ રોડોનું નવીનીકરણ થઈ જશે, પરંતુ 30 તારીખ સુધીમાં નહીં થાય તો અનાદિ જલન આંદોલન આ વિસ્તારના નવયુવાનો આગેવાનો કરવામાં આવશે અને PWDની અને GSRDCની કચેરીને અમે તાળાબંધી કરીશું. હારુન પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ, ભરૂચ.